રીત નંબર 9 માં કમિશન પરથી નફો શોધવો ઉદાહરણનો એક જ દાખલો છે એટલે આ એક એક્સ્ટ્રા દાખલો મેં બોર્ડ પર લખ્યો છે અ બ અને ક નનુનું પ્રમાણ 5:7:9 છે મેનેજરને કમિશન બાદ વધતા નફા પર 10% લેખે રૂપિયા 2100 કમિશન મળેલ છે તો કુલ નફો શોધો પ્રશ્ન શું કર્યો છે કુલ નફો શોધો પહેલી રીતમાં આપણે કમિશન શોધ્યો અહીં એક ભાગીદારનો નફો કમિશન આપ્યું છે મેનેજરનું કમિશન આપ્યું છે એના પરથી આપણે નફો શોધવાનો છે સૂત્ર એ જ મૂકી દેવાનું જેથી તમારે બીજી નવી રીત શીખવી ન પડે એ જ મેથડે દાખલો થશે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100% કમિશનનો દર તો કમિશન છે ને છોકરાઓ આપેલું છે જુઓ અહીંયા કમિશન આપેલું છે એટલે કમિશનની નીચે કમિશન લખી દીધું બરાબર ચોખ્ખો નફો આખી રકમમાં ચોખ્ખો નફો નથી વંચાતો એટલે એ શોધવાનો છે ગુણ્યા 10 છેદમાં 100 વત્તા 10 100 ના 100 કમિશનનો દર 10 પાછા 2100 ચોખ્ખો નફો ગુણ્યા 10 આ બેનો સરવાળો 110 હવે જરા ગણિત જોઈ લેજો આ 2100 પાછા રિપીટ નીચે ઉતાર્યા હવે છે ને આ જે છેદ હતા ને એ ગુણાકારમાં આવી જાય આમ એટલે 110 થઈ ગયા અને ગુણાકાર જે 10 છે એ છેદમાં ચાલ્યા જાય બરાબર ચોખ્ખો નફો તો તમારો ચોખ્ખો નફો છોકરાઓ કેટલો આવ્યો 23,100 હવે આ નફો કેવો કહેવાય તો ભાઈ કુલ નફો એટલે આ સૂત્રમાં ચોખ્ખો નફો એટલે કુલ ચોખ્ખો નફો તો તમારો 23,100 ચોખ્ખો કુલ નફો આવી ગયો હવે બરાબર નીચે બોર્ડ પર ધ્યાન આપજો કુલ નફો 23,100 એમાંથી કમિશન બાદ કરી નાખો તો વેચવા વેચણી પાત્ર નફો અને આપણે કહીશું વેચણી પાત્ર નફો જેને આપણે બીજા અર્થમાં શું કહી શકીએ કમિશન બાદ નફો 21,000 બીજું નામ શું છે વેચણી પાત્ર તો વેચી દો 5:7:9 તો અને મળશે 5,000 બને મળશે 7,000 અને કોને મળશે 9,000 તો આ રીતે આપેલ કમિશન પરથી નફો શોધવાના પણ બે વિડીયો આપણા પૂરા થયા આગળના દાખલ વિડીયોમાં નવી રીત શીખીશું